नमस्ते विद्यार्थी मित्रों, हवे आपणे जोशुं पर्यावरण धोरण चार नो बराबर। आपणे लीथामां प्रश्न नंबर आठ सुधी जोई गया बराबर ने, हवे जोशुं प्रश्न नंबर नौ। लीथामां पाछळना पेजमां जुओ, प्रश्न नंबर नौ शुं छे। पक्षी चाँचनो शो उपयोग करे छे? जे पक्षीओनी उपयोगनी दृष्टिए चाँच पण अलग अलग प्रकारनी होय छे बराबर ने। आपणे जोयुं ने आगळ, एना पग छे, पगना पंજાનો આકાર પણ અલગ અલગ હોય છે, એવી રીતના એની ચાંચનો પણ અલગ અલગ આકાર હોય છે। તો એનો ઉપયોગ કેવી રીતના કરે છે, શા માટે ઉપયોગ કરે છે? તો એમાં જવાબ લખો પહેલાં, નંબર એક કરીને ખોરાકને પકડીને ખાવા માટે, શું કરવા માટે ઉપયોગ કરે છે પહેલાં? તો કે ખોરાકને પકડીને ખાવા માટે। નંબર બે કરીને લખો, ખોરાક લાવીને પોતાના બચ્ચાને ખવડાવવા માટે। બીજું શા માટે ઉપયોગ કરે છે ચાંચનો? તો કે ખોરાક પોતાની ચાંચમાં પકડીને પક્ષીઓ લઈ આવે છે, પછી એના બચ્ચાને ખવડાવવા માટે બરાબર। પછી લખો નંબર ત્રણ, વસ્તુને તોડવા માટે, કંઈ પણ વસ્તુ એને ખાવી હોય, ઝાડ ઉપર કોઈ ફળ ખાવા હોય, દાખલા તરીકે શું લખેલ છે આમાં? પોપટ છે। પોપટ શું ખાય છે? તો કે મરચું છે, જામફળ છે, ટમેટું છે, એ વસ્તુ ખાય ને, તો એને ઝાડ ઉપરથી તોડવા માટે બરાબર ને, વસ્તુને તોડવા માટે દાખલા તરીકે પોપટ પહેલાં તોડે છે, પછી ચાંચ વડે ખાય છે બરાબર। પછી લખો નંબર ચાર, શિકારને પકડીને દબાવીને મારવા માટે। શિકારી પક્ષી હોય છે, પોતાની ચાંચ વડે શિકારને પકડી લે છે અને દબાવીને મારીને ખાવા માટે બરાબર। દાખલા તરીકે બાજ અને ગરુડ લખેલા છે બે પક્ષીઓના ઉદાહરણ તરીકે, કે બાજ અને ગરુડ બે પક્ષીઓ છે, શિકારને પકડીને દબાવીને મારી નાખે છે। પછી કરો નંબર પાંચમાં શું આવે છે? તો કે પાણી અને કાદવમાં ખોરાકની શોધખોળ માટે, દાખલા તરીકે બગલો શું છે? બગલો છે, પોતાની ચાંચ વડે પાણી છે અને કાદવમાંથી જે જીવજંતુ હોય છે શોધીને ખાવા માટે બરાબર ને। પછી લખો નંબર છ, ખોરાકને ચીરવા માટે, દાખલા તરીકે સમડી અને ગીધ આ બે પક્ષીઓ છે, એ પોતાની ચાંચ વડે તેનો ખોરાક છે ચીરીને ખાય છે। પછી લખો નંબર સાત, પાંદડા, દોરા, તણખલા પકડી લાવી અને માળો બનાવવા માટે પણ પોતાની ચાંચનો ઉપયોગ કરે છે પક્ષીઓ છે। પોતાની ચાંચમાં બાર જાય એટલે પાંદડા છે, દોરા, તણખલા એ બધી વસ્તુ છે પોતાની ચાંચમાં પકડીને લઈ આવે અને માળો બનાવે છે। કયું પક્ષી એવું છે? તો કે દરજીડો। પછી લખો નંબર આઠ, કે જમીન ખોદવા તથા વૃક્ષના થડને કોસવા માટે બરાબર ને। વૃક્ષના થડમાં કાણું પાડી અને માળો ક્યાં પક્ષીઓ બનાવે છે? તો કે લકડખોદ। લકડખોદ છે એ વૃક્ષના થડમાં કાણું પાડે, વૃક્ષને થડ છે ખોદી નાખે પોતાની ચાંચ વડે બરાબર, અને પછી એમાં એ માળો બનાવે છે, એટલે દાખલા તરીકે ઉદાહરણ લખવાનું કે લકડખોદ। થઈ ગયું બધાને પ્રશ્ન વ્યવસ્થિત લખાઈ ગયો ને? સરસ, તો હવે આપણે આ પાઠ છે અહીંયા પૂરો થાય છે બરાબર ને। પાઠ સોળ શું હતો? તો કે કામનો મહિનો, પક્ષીઓ વિશે આપણે જોયું કે પક્ષીઓ પોતાના જીવન દરમિયાન કઈ કઈ વસ્તુઓ શું શું કાર્ય કરે છે, એના બચ્ચાઓને ઉછેર કરવા માટે, ઈંડાને કેવી રીતના સાચવીને રાખવા, માળા બનાવવા, આટલી બધી વસ્તુઓ છે પક્ષીઓને કરવી પડતી હોય છે બરાબર ને। તો આપણે આખા પાઠમાં બધું જોયું પક્ષીઓનું જીવન કેવી રીતના હોય છે। હવે આપણે જોશું પાઠ સત્તરમો બરાબર ને, શું છે? તો કે તેજલ અમદાવાદમાં। હવે આપણે પહેલાં એ પાઠને પાઠ્યપુસ્તકમાં સમજવાનો છે બરાબર, સમજી જાય પછી લીથામાં આગળ કરવાનો। હવે જુઓ, તમારે પાઠ્યપુસ્તક તમારી પાસે નથી બરાબર ને, હવે પાઠ સમજવાનું છે, એટલે કે હું જે પાઠમાં વાંચીને તમને સમજાવું એ સમજવાનું છે। હવે લીથામાં કંઈ લખવાનું નથી અત્યારે, પહેલાં પાઠ સમજી લઈએ પછી હું લખાવું એ લખવાનું બરાબર। શું છે પાઠ સત્તરમો? તો કે તેજલ અમદાવાદમાં, તેજલ નામની છોકરી હોય છે એ અમદાવાદમાં જાય છે, ત્યાં જોવે છે કે લોકો કેવી રીતે રહેતા હોય છે બરાબર, એની વાત કરે છે કે અમદાવાદ શા માટે જાય છે। તો પહેલાં આપણે જોઈએ કે હું મહિના પહેલાં માતાના ઇલાજ માટે અમદાવાદ આવી હતી, મારી માતાને હોસ્પિટલમાં દાખલ કરી। એટલે તેજલ કહે છે કે એક મહિના પહેલાં એના માતાના ઇલાજ કરવા માટે અમદાવાદમાં આવી હતી બરાબર ને, શા માટે? તો કે મારી માતા હોસ્પિટલમાં દાખલ કરી હતી, મારી એની માતા છે એને કંઈક મજા નહીં હોય એટલે એને અમદાવાદ હોસ્પિટલમાં લઈ ગયા હતા। એટલે અમદાવાદ શહેર વિશે વાત કરે છે કે અમદાવાદ મોટું શહેર, અમદાવાદ શું છે? તો કે એક મોટું શહેર છે, એના વિશે વાત કરે છે કે શું શું જોવે છે। તો ધીમે ધીમે હું શહેરી જીવનને અનુકૂળ થવા લાગી છું, મને હજી પણ યાદ છે તે દિવસ જ્યારે હું અને મારી માતા અમદાવાદ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતર્યા ત્યારે કેટલી ભીડ હતી, મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો। શું કહે છે? પહેલાં જ્યારે એ પહેલી જ વાર અમદાવાદ ગઈ ટ્રેનમાં, ત્યારે વાત કરે છે કે અમદાવાદથી કે હું મને હજી યાદ છે
કે હું જ્યારે પહેલી વાર માતા સાથે અમદાવાદ ગઈ હતી અને ટ્રેનમાંથી ઉતરી તો જોયું કે કેટલી બધી ભીડ હતી, કે એટલી ભીડ જોઈને એને ડર લાગે છે, એટલે એના માતાનો હાથ છે એ ઝડપથી પકડી લે છે. જો ચિત્રમાં દેખાય છે ને કે ટ્રેન રેલવે સ્ટેશને તમે ગયા છે છો કે બસ સ્ટેશન હોય ત્યાં કેટલી બધી ભીડ જોવા મળે, બસો આવતી હોય, ટ્રેન હોય, રેલવે સ્ટેશન તો ટ્રેન આવતી હોય છે, એટલે તેને ડર લાગે છે ક્યાંય ખોવાઈ જાઉં તો હું એમ, એટલે કે મેં ઝડપથી મારી માતાનો હાથ પકડી લીધો. પછી આગળ જોઈએ કે હું વિચારતી હતી કે આટલી ભીડમાં મામા અમને કેવી રીતે શોધશે. તરત જ પાછળથી મેં મોટેથી બોલવાનો અવાજ સાંભળ્યો, તેજલ તેજલ. મેં પાછળ ફરીને જોયું તો તે મામા હતા. તે જોવે છે કે એના મામા છે રેલવે સ્ટેશને એને તેડવા આવવાના હોય, બરાબર ને? આપણે કે મામાના ઘરે જાય તો ફોન કરી દીધો હોય કે અમે બસ સ્ટેશનમાં કે રેલવે સ્ટેશનમાં ઉતરવાના છીએ તો અમને અહીંયા તેડવા આવજો, એવી રીતના તેજલને પણ એના મામા છે તેડવા આવે છે. એટલે વિચારે છે કે મામાએ કે આટલી બધી ભીડમાં અમને કેવી રીતના ગોતશે, કે અમે ક્યાં જગ્યાએ ઉતર્યા છીએ કે કઈ જગ્યાએ છીએ. એટલે થોડીક વાર થાય ને તો એ તેજલને અવાજ સંભળાય છે એના મામાનો, કે પાછળથી એને કોઈ બોલાવે છે. તેજલ તેજલ અવાજ કરે, આપણે કોઈ નામથી બોલાવે એટલે આપણે જોઈએ ને, તો એવી રીતના તેજલ જોવે છે કે એના મામા છે પાછળથી એને બોલાવે છે. જેવું અમે સ્ટેશન છોડ્યું તરત અમે મામાના ઘર તરફ જવાના રસ્તા ઉપર ગયા, બરાબર ને? જેવા એ સ્ટેશનમાંથી બહાર નીકળ્યા એટલે મામાના ઘરે જ્યાં જવાનું હતું ત્યાં રસ્તા ઉપર એ જાય છે. ક્યાં હતા? તો કે રસ્તા ઉપર હતા, પરંતુ દરેક જગ્યાએ ભીડ હતી. એક સાંકડી ગલીમાં હરોળ બંધ કેટલી બધી ઝૂંપડીઓ હતી. અમે મામાના ઘર સુધી પહોંચવા તે ગલીમાંથી ગયા. મામા, મામી અને તેમની બે દીકરીઓ અને એક દીકરો બધા જ રૂમમાં રહે છે. હું પણ તેની સાથે અહીં જ રહું છું. અમે અહીં બેસીએ છીએ, સૂઈએ તથા જમવાનું અને કપડાં વાસણ ધોવાનું બધા જ કામ એક જ રૂમમાં કરીએ છીએ. શું કહે છે? જો તેજલ જોવે છે કે મામાના ઘરે જવાનો જે રસ્તો હોય ત્યાંથી એ લોકો ચાલીને જાય છે, બરાબર? એ રસ્તામાં જે કંઈ શેરી ગલીમાંથી નીકળે છે ત્યાં જોવે છે કે રસ્તામાં એક સાથે કે લાઇનમાં કેટલા બધા એ કે ઝૂંપડી હોય, એટલે કે નાના નાના મકાનો હોય ને, એ કે જોવા મળે છે એમ. અને મામાનું ઘર એ કે ત્યાં પહોંચે છે ત્યાં એના ઘરે એક જ રૂમમાં મામા, મામી, તેની બે દીકરીઓ અને એક દીકરો, આટલા બધા એ કે એક જ રૂમમાં સાથે રહે છે. અને હું પણ એ કે ત્યાં એની સાથે રહેવા લાગી. એ લોકો કેવી રીતના રહે છે? તો કે એક જ રૂમમાં રહે છે અને ખાવાનું, જમવાનું, સૂવાનું, કપડાં વાસણ બધું જ કામ એ કે એ લોકોને એક જ રૂમમાં કરવાનું હોય છે. શા માટે? તો કે અમદાવાદમાં એમની પાસે એટલી બધી સગવડ નથી હોતી કે વધારે રૂમવાળી જગ્યા હોય, મોટા બે ત્રણ મકાન એવી રીત જગ્યામાં રહી શકે. હવે આગળ જોઈએ કે મારા ગામમાં ગામના ઘરમાં એક જ રૂમ છે, પરંતુ અમે રસોઈ માટે અને નાહવા માટે જુદી જગ્યા છે. અમારે બહારની તરફ આંગણું છે. જે લોકો ગામડામાં રહેતા હોય તે છેલ્લેની વાત કરે છે કે અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમારે એક જ રૂમ છે, પરંતુ રસોઈ માટેનું જગ્યા એટલે કે રસોડું હોય ને, કે રસોડું એ કે અલગ છે, પછી નાહવા માટેનું બાથરૂમ પણ અલગ છે અને બહાર આંગણું છે એટલે કે ફળિયું છે. ગામડામાં તો એવું જગ્યા મોટી હોય એટલે વ્યવસ્થિત બધાને અલગ અલગ જગ્યા હોય છે રસોઈ બનાવવા માટેની, સૂવા માટેની અને નાહવા માટેની, બરાબર? પણ શહેરમાં જે લોકો રહેતા હોય છે એક જ રૂમમાં રહેતા હોય, બરાબર, એટલે એ લોકોને એક જ રૂમમાં રહેવાનું, સૂવાનું, જમવાનું, કપડાં વાસણ બધું એક જ જગ્યામાં કરવાનું હોય છે, બરાબર? પછી શું છે? તો કે પાણી, પાણી કે પાણીની કેવી મુસીબત હોય છે એમ શહેરમાં. તો જોઈએ કે હું, ઋત્વા અને મામી વહેલી સવારે 4 વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા જઈએ છીએ. બાપરે, ત્યાં પાણી માટે કેટલા ઝઘડા થાય છે. જો અમે થોડા મોડા પડીએ તો અમે આખા દિવસનું પાણી ભરી શકીએ નહીં. અમારા ગામના ઘરમાં પણ નળ નથી. ગામડામાં તળાવમાં પાણી હોય છે, ત્યાં જવા માટે 20 મિનિટ લાગે છે. ઉનાળામાં ઘણી વખત તળાવમાં પાણી સુકાઈ જાય છે. પછી અમારે લગભગ 1 કલાક સુધી ચાલીને નદીએ પાણી ભરવા જવું પડતું. કે અમદાવાદની વાત કરે છે કે મામાને જ્યાં રહે છે ત્યાં કે વહેલી સવારે મામાની છોકરી હોય છે ને ઋત્વા, ઋત્વા અને મામી કે વહેલી સવારે ઉઠીને 4 વાગે કે છે સામૂહિક નળ હોય ને, બધાને એક જ જગ્યાએથી પાણી ભરવાનું. શું કહે છે? જો એક એક મકાનમાં રહેતા હોય બધા, બધાને અલગ અલગ પાણીની વ્યવસ્થા નથી હોતી. એટલે જે લોકો અલગ અલગ ઘરમાં રહેતા હોય બધાને અલગ અલગ નળની વ્યવસ્થા ન હોય, એટલા માટે કહે છે કે બધાને સામૂહિક એટલે કે બધાનું ભેગું જ હોય પાણીનો નળ. ત્યાંથી બધાએ સવારે 4 વાગે પાણી આવે ત્યારે બધાએ હારે પાણી ભરી લેવાનું. એટલે કે પાણી માટે લોકો ઝઘડા કરતા હોય છે એમ, કે જો થોડું કોઈ મોડું થઈ જાય તો પાણી કે આખા દિવસનું ભરી શકાય નહીં. અને એની ગામડામાં વાત કરે છે કે અમારે કે ગામડામાં એક પાણી નળ નથી હોતું, તો ક્યાંથી ભરવા જવાનું હોય છે? તો કે તળાવમાં, બરાબર ને?
तळावे के पाणी फरवा जावू होय तो 20 मिनिट लागे छे। अने उनाळामां तो तळावमां पाणी सुकाई जाय तो नदीए पण पाणी भरवा जावू पड़े छे, बराबर ने? एटले वात करे छे के गामडामां केवी रीतना लोको रहे छे अने शहेरमां केवी जीवन जीवे छे। तो आगळ जोशुं કે ગામમાં પાણી માટે ઝઘડા થતા નથી, કે શહેરમાં છે બધા લોકો પાણી માટે, જે સ્ત્રીઓ પાણી ભરવા, ચિત્રમાં દેખાય છે, જો અહીં ચિત્ર દેખાય છે, પાણીની ડોલ ઢોળાઈ જાય છે, અહીંયા એક ભરેલી ડોલ છે અને આ બંને સ્ત્રીઓ છે એ એકબીજા સાથે બા ઝઘડો કરે છે, બરાબર ને? દેખાય ચિત્રમાં બધાને? હા, તમારી પાસે પાઠ્યપુસ્તક નથી પણ આમાં દેખાય છે, તમારી સાથે એ જોવાનું તમારે, બરાબર ને? પછી આગળ જોઈએ કે ગલીમાં જ્યાં મામા રહે છે ત્યાં એક છેડે શૌચાલય છે, ગલીના લોકો તે શૌચાલયનો ઉપયોગ કરે છે, તે હંમેશા ખૂબ જ ગંદુ હોય છે અને ત્યાં દુર્ગંધ આવે છે, પહેલી વાર તો મને તેનાથી ઉલટી જેવું થયું, ત્યાં પાણી પણ હોતું નથી, અમારે સાથે પાણી લઈને જવું પડતું, હવે હું આ બધાથી ટેવાઈ ગઈ છું, મારા ગામમાં કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે, પુરુષો અને સ્ત્રીઓ અલગ અલગ જગ્યાએ જાય છે, કે છોલો આ શું કહે છે કે એના મામાને એ રહે છે ત્યાં બધાને માટે અલગ અલગ શૌચાલય હોતા નથી, બરાબર? એટલે કે શૌચાલય માટે પણ લોકો એ કે એકબીજા સાથે બધા એકને એક જગ્યાએ જતા હોય શૌચાલયમાં તો બહુ ખૂબ ગંદુ હોય છે, કોઈ સાફ સફાઈ કરતું નથી, એટલે કે હું ત્યાં પહેલી વાર ગઈ તો મને એ કે ઉલટી જેવું થવા લાગ્યું, બરાબર? પણ થોડોક ટાઈમથી ત્યાં રહેવા લાગી એટલે એને ટેવ પડી ગઈ ત્યાં, બરાબર? એટલે ગામડાની વાત કરે છે કે અમારે ગામમાં એ કે એવું હોતું નથી, કહું છે ગામડામાં શૌચાલય હોતું નથી, બરાબર? એટલે કે ખેતરોમાં કે ખુલ્લી જગ્યામાં લોકો જાય છે, બરાબર? હવે આગળ જોશું, હા હવે જોઈએ આગળ કે શીખી લીધું એવું શું છે કે તેજલ જ્યારે છે અમદાવાદમાં એના મામાની ઘરે, ત્યાં એક એના મામી છે બીજાના ઘરે કામ કરવા જતા હોય, બરાબર? તો એના મામી સાથે કામ કરવાનું પણ શીખી લે છે કે કેવી રીતના લોકો રહે છે, બરાબર? જોઈએ આગળ કે દરરોજ મારે મારી માતાને જોવા બસમાં જવું પડે છે, પહેલી વાર મને આવી ભીડવાળી બસમાં જતાં બીક લાગતી હતી, મને તેની આદત ન હતી, શું કે છે એની માતા હોસ્પિટલમાં હતી એટલે એ કે મારી માતાને એ કે જોવા માટે હોસ્પિટલે એ કે રોજ બસમાં જવું પડતું હતું, મારે તો ગામડામાંથી આવેલ હતી એટલે કે પહેલાં તો એ કે મને થોડોક સમય એ કે અમદાવાદમાં જે બસમાં જવું પડતું ત્યારે બીક લાગતી હતી, કેમ કે મને એકલા જવાની આદત ન હતી, બરાબર ને? હું ડરતી હતી પણ મને એવું નથી, મને ખબર નથી કે લાઇનમાં કેવી રીતે ઊભું રહેવું, ટિકિટ માટે કેટલા પૈસા આપવા અને ક્યાં ઉતરવું, એને શા માટે બીક લાગતી હતી કે એને ખબર નહોતી પડતી કે લાઇનમાં કેવી રીતના ક્યાંથી ટિકિટ લેવી, કેટલા રૂપિયા આપવા ટિકિટ માટે અને ક્યાં ઉતરવું, આપણે ક્યાંક જવું હોય બહાર શહેરમાં જવું હોય આપણે ગામડાથી તો આપણે ખબર ન હોય, આપણે પૂછવું પડે, બરાબર? કોઈ સાથે હોય તો આપણે ન વાંધો આવે પણ એકલા જવું હોય તો આપણે વિચારવું પડે કે ક્યાં આપણે ઉતરશું, આપણે કોઈ લેવા આવશે કે નહીં આવે, ત્યાંથી આપણે રિક્ષામાં જશું, એવી રીતના તેજલને પણ એ બીક લાગતી હોય છે। અમે જ્યાં રહીએ છીએ ત્યાં નજીકમાં ઊંચા મકાનો છે, મારા મામી ત્યાં 7 ઘરની સફાઈ કરવા અને વાસણ ધોવાનું કામ કરે છે। એના મામી અમદાવાદમાં શું કામ કરે છે તો કે એ લોકો છે એ ઝૂંપડી, કેવું આગળ કીધું ને કે એક લાઇનમાં હરોળબંધ મકાનો હોય એક એક રૂમવાળા, એમાં એક એના મામીને એ લોકો રહે છે, પણ એની નજીકમાં જે ઊંચા મકાનો એટલે કે 2-3 માળની બિલ્ડિંગો હોય એમાં જે લોકો રહેતા હોય, પૈસાદાર હોય, એ તો વ્યવસ્થિત જગ્યામાં રહેતા હોય ને, હા, એટલે કે એના ઘરમાં છે એના મામી ઘરની સાફ સફાઈ અને વાસણ કરવાનું કામ કરવા જાય છે। એક દિવસ હું તેની સાથે ત્યાં ગઈ, જ્યારે પહેલીવાર મકાન જોયું મને થયું કે એક મોટું ઘર હતું, પરંતુ મેં જોયું ત્યાં ઘણા બધા ઘરો એકની ઉપર એમ એક હતા, મને આશ્ચર્ય થયું હું કેવી રીતે આટલી બધી સીડી ચડીશ, પરંતુ ત્યાં લિફ્ટ હતી, તે મોટા લોખંડના પાંજરા જેવી હતી, તેમાં પંખો, લાઇટ અને ઘંટડી હતી, અમે કેટલા બધા માણસો ગોઠવાઈ ગયા અને બટન દબાવતા તે ઉપર પહોંચી ગઈ, સાચે જ હું બહુ ગભરાતી હતી, બરાબર? શું કહે છે કે એના મામી સાથે જાય છે, જ્યાં એના મામી કામ કરવા જાય છે, 2-3 માળની બિલ્ડિંગ હોય એટલે એમાં એ જોવે છે કે કેટલું મોટું ઘર છે, એ કે મામા એ કે હું આટલે ઉપર સુધી કેમ જઈ શકી એમ, તો એ જોવે છે કે શું હોય છે ઉપર જવા માટે તો કે સીડી હોય છે અને લિફ્ટનો ઉપયોગ કરે છે, એટલે જોવે છે કે સીડી કેવા પ્રકારની હોય છે તો કે લોખંડના પાંજરા જેવી દેખાય છે એને, અને અંદર શું શું હોય છે તો કે પંખો, લાઇટ અને ઘંટડી હોય છે, કે એમાં ઘણા બધા માણસો એ કે ગોઠવાઈ ગયા અને બટન દબાવે છે ત્યાં ઉપર પહોંચી જાય છે, લિફ્ટ તો તમે બધાએ જોઈ જ હશે ને, હા, કે લિફ્ટ કેવી હોય, અંદર જાય ને સ્વિચ દબાવીએ એટલે આપણે ઉપર જેટલામાં માળે જવું હોય ત્યાં પહોંચી જાય, એ નંબર દબાવવાનો, પહેલા માળે જવું હોય તો 1 નંબર, બીજા માળે જવું હોય તો 2 નંબર, એવી રીતના એ કે બટન દબાવતા જ કે જ્યાં જવું હોય ત્યાં આપણે પહોંચી જઈએ છીએ, એટલે શું કહે છે કે મને એ કે આ જગ્યાએ ગઈ તો મને બહુ જ બીક લાગતી હતી, બરાબર ને?
પછી શું આવે છે કે બીજું ઘર, મામી જ્યાં જાય છે કામ કરવા ત્યાં બીજું ઘર કેવું હોય છે? તો કે મામી પહેલાં મને હર્ષના ઘરે લઈ ગયા, તેનું ઘર 12મા માળે હતું. કેટલું મોટું ઘર હતું કે હર્ષ નામનો છોકરો હોય છે એના ઘરે કામ કરવા જાય છે એના મામી, એટલે કે એનું ઘર કે કેવડું મોટું ઘર હતું એમ. કેટલા બધા રૂમ, એક બેઠક ખંડ, એક ભોજન ખંડ, એક શયન ખંડ અને એક રસોડું, તેમ શૌચાલય પણ ઘરમાં જ હતું. હર્ષના ઘરે સાફ કરતાં મામીને ખૂબ જ સમય લાગતો, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે. રસોડામાં નળ છે. શું કહે છે કે હર્ષના ઘરે કામ કરવા જાય છે ત્યાં કે કેટલા બધા રૂમ હોય છે અલગ અલગ, કે બેસવા માટેનો બેઠક ખંડ, પછી ભોજન ખંડ એટલે કે જમવા માટેનો જે રૂમ હોય છે એ પણ અલગ હોય છે, સુવા માટેનો રૂમ અલગ હોય છે, રસોડું અલગ હોય છે, અને શૌચાલય પણ કે એ લોકો છે એના ઘરમાં જ હોય છે, એને કે બહાર જે સાર્વજનિક હોય છે એમાં જવું પડતું નથી. બરાબર, એટલે કે એના મામીને ત્યાં કે ઘરની સાફ સફાઈ કરતાં વાર લાગે છે, પરંતુ તે સરળતાથી કામ કરી શકે છે. શા માટે? તો કે એને રસોડામાં પણ નળ હોય છે. બરાબર, રસોડામાં પણ નળ હોય છે, તેમાં પાણી આવે છે. હર્ષ નાહવા માટે નળ નીચે પાણી ભરવા ડોલ મૂકી પછી તે ટીવી જોવા બેઠો. કેટલો બધો પાણીનો બગાડ થયો, મને તો તે ના ગમ્યું, હું ગઈ અને નળ બંધ કરી દીધો. કે શું કહે છે કે બાથરૂમમાં અલગ નળ હોય છે, રસોડામાં અલગ નળ હોય છે, એટલે જોવે છે હર્ષના ઘરે કે હર્ષ નાહવા માટેની ડોલ પાણીની ભરે છે અને પછી પાણીની ડોલ છલકાઈ જાય છે, નળ ચાલુ રાખીને વહી જાય છે અને બંધ કરતો નથી. આ જોઈને કે તે જલને ગમતું નથી, તે ઊભી થઈને નળ બંધ કરી દે છે. હર્ષના ઘરમાં મોટી કાચની બારીઓ છે. મામીએ મને બારીમાંથી બહાર જોવા કહ્યું. હું મામાની ગલી અને ઘર જોઈ શકતી હતી. ઉપરના માળે રહેતા હોય ત્યાંથી નીચેની આ ચિત્ર જુઓ તમે, દેખાય છે ને? આ મોટી બિલ્ડિંગ છે, ત્યાંથી આ નીચે લોકો ઝૂંપડપટ્ટીમાં જે લોકો રહેતા હોય એવો વિસ્તાર દેખાય છે. બરાબર, એટલે કે ઉપરની બિલ્ડિંગ છે ત્યાંથી એ નીચેની જગ્યા બારીમાંથી જોવે છે. તો મામીએ મને બારીમાં જોવા કહ્યું. હું મામાની ગલી અને ઘરને જોઈ શકતી હતી, પરંતુ ક્યુ ઘર તેનું છે તે કહી શકતી ન હતી. ત્યાં ઉપરથી દરેક વસ્તુઓ રમકડા જેવી નાનકડી લાગતી હતી. મને ઊંચાઈથી જોવાનો ડર લાગતો હતો. કે શું કહે છે કે મને કે ઉપરથી બારીમાંથી જોયું તો ત્યાંથી બધી વસ્તુઓ કેવી લાગતી હતી? તો કે નાની નાની રમકડા જેવી વસ્તુ લાગતી હતી, એટલે તેને ત્યાં જોવામાં બીક લાગતી હતી. બરાબર, હવે આગળ જોશું કે એક નવી ચિંતા. એના મામા છે, એને કંઈક ચિંતા આવે છે, પ્રોબ્લેમ હોય એટલે પૂછે મામાને, એટલે મામા વાત કરતા હોય છે. મામાએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ ગયા, લઈ જવા માગે છે. એના મામા છે તે જેની સાથે વાત કરતા હોય છે કે તે મને કે આખું અમદાવાદ જોવા લઈ જવા માગે છે. અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. તેઓ કહે છે કે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો, એટલે શું કહે છે કે મામા છે એને ફરવા લઈ જવાની વાત કરતા હોય છે કે હું તને, આપણે મામા ઘરે જાય તો કહે ને, મામા આપણે કહેતા હોય, વાત કરતા હોય કે આપણે અહીંયા ફરવા જશું, અહીંયા ફરવા જશું વાત કરે ને, એવી રીતના તેજલ વાત કરે છે કે એના મામા એને ફરવા લઈ જાય છે. ત્યાંના વિસ્તારમાં જે લોકો રહેતા હોય, બાળકો વાત કરતા હોય છે કે દરિયા કિનારો છે ત્યાં કે મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ આવે છે, કે મને ત્યાં તમે લઈ જાઓ તો હું પણ એને કદાચ જોઈ શકું. આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે કે હું ત્યાં આ બધાને જોઉં તો કે મને મજા આવે એમ. આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે. હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં. છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લેવા આવ્યા કે ત્યાં લોકોને તે જગ્યા છોડી દેવી પડશે, કે ત્યાંના જે લોકો રહે છે એને આ જગ્યા કે છોડવી પડશે, એવી નોટિસ આપવા માટે એના મામાને ઘરે કોઈ આવે છે. એટલે મામા શું હોય છે તો કે ચિંતામાં હોય છે. આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી હતી. ત્યાં જે લોકો રહે છે તેમને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે, પરંતુ તે થોડે દૂર છે. મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે. મામીને બીજા કામની શોધ કરવી પડશે. હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? હજી સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. એટલે મામાને આ ચિંતા હોય છે, કેમ કે જે લોકો ઝૂંપડપટ્ટી જગ્યામાં રહે છે ત્યાં કે કંઈક સરકારી કંઈક માળ બિલ્ડિંગ બનાવવાની હોય છે, એટલે શું કહે છે, નોટિસ આપવામાં આવે છે કે આ જગ્યાએ કે તમારે ખાલી કરવાની છે. લોકો રહે છે બધા મામાને એ જગ્યાએ કે તમારે ખાલી કરવાની છે અને તમને કે રહેવા માટે બીજા સ્થળે કે વ્યવસ્થા કરી દેવામાં આવશે. પણ મામાને ચિંતા કઈ વાતની હોય છે
के नौकरी करवा जाए जे जगह त्यांथी के दूर जवू पड़े तो समय पण वधारे लागे अने पैसा पण वधारे जोईए ने जवा माटे पेट्रोल गाड़ी लईने जाता होय के बस में के रिक्शा में जाता होय तो के नौकरी के काम धंधे जवा माटे के पैसा अने नाणा बंने नो के वधारे उपयोग जोशे एम पछी एना मामी काम करे छे बाजूना घरे तो त्यां पण एने नवुं काम शोधवुं पड़े बराबर एटले एनी चिंता होय छे मामाने अने तेजल कहे छे के मारी माता पण हजी के साजी थई नथी तो ई के हुं एने मळवा केवी रीते जई शके अने आटली प्रकारनी चिंता करे छे बराबर ने एटले मामाने आटली चिंता होय छे तेजलने एवुं જોવા મળે છે કે મામા કઈ વાતને લઈને ચિંતા કરે છે તો કે એને જે જગ્યાએ રહે છે એ ઘર એને ખાલી કરી અને બીજી જગ્યાએ રહેવા જવું પડશે બરાબર આવી રીતે તમારે તમારા મમ્મી પપ્પા હોય કે આપણી બાજુમાં કોઈ રહેતા હોય એ લોકોને ક્યારેક એવું થાય કે કાંઈક કામ ધંધો હોય તો ધંધામાં નોકરીની બદલી થાય તો ક્યારેક બીજી જગ્યાએ જવું પડતું હોય છે બરાબર આપણે જે મકાનમાં રહેતા હોય મકાનનું ભાડું કદાચ આપણે પોસાય એમ ન હોય વધારે હોય તો પણ આપણે મકાન ખાલી કરીને બીજી જગ્યાએ જવું પડે બરાબર પણ જો ઘર બદલાવીએ તો કેટલા પ્રકારની મુશ્કેલીઓ થાય બરાબર કેમ કે જો બધો સામાન પહેલાં તો ફેરવવો પછી આપણે નોકરીએ જવાની જે નજીકની જગ્યા હોય આપણે ઘર રહેતા હોય ત્યાંથી નોકરી આપણે જઈએ છીએ એ જગ્યા નજીક હોય પછી બીજી જગ્યાએ ઘર આપણે બદલીએ તો ત્યાંથી દૂર જવું પડે બરાબર પછી આપણે બાળકો હોય તો એમને શાળાએ જવાનું દૂર થઈ જાય આટલા પ્રકારની મુશ્કેલીઓ થાય છે આપણે ઘર બદલાવીએ એટલે કેવા કેવા પ્રકારની મુશ્કેલીઓ થાય છે તો કે તેજલ એની ચિંતા કરે છે બરાબર તો આપણે અહીંયા પાઠ પૂરો થાય છે બરાબર તો આજનું હોમવર્ક આપણે જોઈ લઈએ હા તો આપણે પાઠ આજે પૂરો થઈ ગયો તેજલ અમદાવાદમાં બરાબર ને હવે આજનું હોમવર્ક હજી આ પ્રશ્ન આપણે બાકી છે તો કે 4, 5 અને 6 ત્રણ પ્રશ્નો કરવાના બરાબર હોમવર્કમાં શું કરવાનું છે તો કે પાઠ 16 છે કામનો મહિનો એના પ્રશ્ન નંબર 4, 5 અને 6 ત્રણ પ્રશ્ન છે તમારે હોમવર્કમાં વ્યવસ્થિત કરવાના છે કાલે લીથામાં લખાવી દીધા મેં આગળના લેક્ચરમાં બરાબર તમારે વ્યવસ્થિત રીતે હોમવર્ક કરી લેવાનું છે આગળના લેક્ચરમાં હવે આપણે પાઠ જોશું લીથામાં બરાબર ને તેજલ અમદાવાદમાં એ પાઠ આપણે આગળના લેક્ચરમાં જોશું બરાબર થેન્ક યુ